ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજ 14મો દિવસ છે. ઇઝરાયલ ગાઝા પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. આ સમય દરમિયાન ઇઝરાયલે ગાઝામાં સૌથી જૂના ગ્રીક ઓર્થોડોક્સ સેન્ટ પોર્ફિરિયસ ચર્ચ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ 150 થી 200 લોકોના મોત નિપજ્યા છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા મૃતદેહો ફસાયા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. ગાઝાનું આ ચર્ચ લગભગ 900 વર્ષ જૂનું હતું. તે 1150ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું, ત્યારે યુદ્ધ દરમિયાન ઘણા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આ ચર્ચની અંદર આશરો લીધો હતો. મહત્વનું છે કે ગાઝામાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 3000 લોકો માર્યા ગયા છે અને 12500 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલમાં 7 ઓક્ટોબરે હમાસના ઓચિંતા હુમલામાં 1400થી વધુ લોકો માર્યા ગયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.